અને અહીંયા છે દશક બસ આ એકદમ આટલું સરળ સીધું યાદ રાખવાનું છે હવે અહીંયા તમને જે ખાનું આપ્યું છે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે 10 20 30 જે આપણે આગળ બોલી ગયા હતા એ જ પ્રમાણે કરવાનું છે એકમ એટલે કે 1 6 માં સમજવાનું છે તો અહીંયા નીચે તમને ક્રિકેટ નું જે શોખ હોય એમાં જે ખેલાડીઓના નામ આપ્યા હોય એ નામ આપ્યા છે રોહિત વિરાટ સુરેશ અને હાર્દિક તો અહીંયા સૌપ્રથમ રોહિત ના આપણે રન ગણવાના છે બેટ બોલ અને બેટ રમે છે તો એમાં રન ગણીએ છીએ તો અહીંયા કેટલા ચોરસ આપ્યા છે તો કે 1 2 3 પણ આપણે એવી રીતે નથી ગણવાના 10 20 30 ગણવાના છે 10 20 30 31 અને 32 ત્રિકોણમાં એક એક આવે છે એટલે કેટલા રોહિતના રન થઈ ગયા અહીંયા તો કે 32 રન થઈ ગયા હવે આગળ નંબર 2 બાજુમાં વિરાટ આપણે એના રન ગણીશું પહેલા ચોરસ એટલે કે દશક 10 20 30 40 41 42 43 અને 44 કેટલા રન થયા વિરાટના તો કે 44 હવે નંબર 3 સુરેશ 10 20 30 40 50 અને 51 એક જ ત્રિકોણ છે એટલે સુરેશના કેટલા રન થયા 51 હવે હાર્દિકના રન ગણવાના છે તો ચોરસ 2 છે 10 20 પછી 21 22 23 24 અને 25 એટલે હાર્દિકના 25 રન થયા છે બરાબર છે આપણે પ્રશ્ન 2 કેટલા રૂપિયા છે ગણો અને લખો પુસ્તકમાં ખ્યાલ આવજો અહીંયા તમને 10 ની નોટ અને બહુ સિક્કા આપ્યા છે જેમ કે 1 નો 2 નો અને 5 નો તો અહીંયા આપણે 10 20 30 એવી રીતે ગણીશું અને અહીંયા નીચે જે ખાલી જગ્યા બે આપી છે એમાં જવાબ આપીશું જો અહીંયા 10 20 30 40 50 અને 60 60 પછી અહીંયા 61 2 નો ત્રિકોણ 62 63 એટલે 5 લેવાના છે 63 પછી 64 65 66 67 ને 68 કેટલા આવ્યા છે અહીંયા બાપા 68 શું લખવાનું છે અહીંયા 68 રૂપિયા હવે નંબર 2 બીજો નંબર અહીંયા છે જુઓ ફરી ગણીશું 10 20 30 40 50 50 પછી 50 ને 5 51 52 53 54 55 બીજા 5 56 57 58 59 60 પછી અહીંયા 61 62 63 64 65 ને 66 એટલે કેટલા રૂપિયા થયા અહીંયા 66 રૂપિયા બરાબર ને હવે અહીંયા પ્રશ્ન 3 જોડકાર જોડો શું કરવાનું છે જોડકાર જોડવાના છે જો 62 છે હવે આ સંખ્યા પ્રમાણે અહીંયા જોવાનું છે પણ આપણે અહીંયા દશક અને એકમ લખેલું છે એકદમ સરળ છે ધ્યાનથી જોજો 4 અને 6 ને ભેગા કરી દેવાના છે એટલે કે સરવાળો નથી કરવાનો પણ આ બે સંખ્યા ભેગી લખાય તો 64 64 46 જુઓ તમે અહીંયા 46 દેખાય છે તો કે આ આને આની સાથે જોડવાની છે બરાબર સમજી ગયા ને હવે નંબર 2 આગળ 2 અને 5 2 દશક 5 એકમ આ બંનેને મેળવી દેવાના છે ભેગા કરવાના છે બગડ પાછળ શું થઈ જાય 25 હવે અહીંયા 25 ક્યાં છે આની સંખ્યા તો એને આની સાથે જોડી દેવાની છે હવે એની નીચે 3 દશક અને 7 એકમ 3 અને 7 એટલે થઈ ગયું તબળ સતર 37 તો 37 અહીંયા હવે એની નીચે 5 દશક 9 એકમ પાછળ 90 ઓગણ 60 બરાબર ને વિદ્યાર્થીઓ એની નીચે છે 6 દશક 2 એકમ 6 અગર 62 અહીંયા જોડી દઈએ હવે અહીંયા નંબર 1 પૂર્ણ થયો નંબર 2 નંબર 2 માં છે ફરીથી એ જ પ્રમાણે છે પણ હ અહીંયા દશક એકમ લખ્યું છે એની જગ્યાએ અહીંયા શૂન્ય દર્શાવ્યા છે આપણે શૂન્યને ગાયબ કરી નાખીશું એટલે બે સંખ્યા ભેગી થઈ જશે જેમ કે 6 અગર શું થઈ જાય 63 તો અહીંયા 63 આ રહી સંખ્યા હવે અહીંયા ચોગડે ને મીંડે શું થાય 40 આની સાથે જોડી દઈશું હવે અહીંયા ટગર આઠગર 38 લખ્યું તો 30 વત્તા 8 છે પણ શૂન્ય ગાયબ થઈ ગયું કે નહીં ત્રગર આઠગર 38 પછી બગર એકર જો આ સંખ્યા જોવાની છે બગર એકર 21 આમ જોડવાનું છે પછી અહીંયા
આપી દીધું છે તો એમાં 10 10 ની કેટલી ટુકડીઓ બનશે બોલો વિદ્યાર્થીઓ 4 બરાબર ને તો અહીં આવશે 4 અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા 8 હવે નંબર 3 નંબર 3 નહીં ધોરણ 3 ધોરણ 3 માં 52 વિદ્યાર્થીઓ છે 52 વિદ્યાર્થીઓ એટલે કે 5 10 10 ની ટુકડીઓ બનશે અને 2 બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તો આપણે ક્વેશ્ચન માં પણ અલગ અલગ સાથે લખતા જઈશું હવે નંબર ધોરણ 4 ધોરણ 4 માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 36 36 એટલે કે 10 10 ની કેટલી ટુકડીઓ બનશે તો કે 3 અને બાકી રહેલા વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 6 હવે ધોરણ 5 ધોરણ 5 માં 59 વિદ્યાર્થીઓ છે 59 વિદ્યાર્થીઓ એટલે 10 10 ની કેટલી ટુકડીઓ બનશે 5 ટુકડીઓ બનશે અને બાકી રહેલા વિદ્યાર્થીઓ એટલે કે આ એકમ કહેવાય છે એટલે કે 9 બરાબર ને હવે આપણે કુલ કુલ 10 10 ની ટુકડીઓ ગણીશું અને બાકી રહેલા વિદ્યાર્થીઓ ગણીશું 4 ને 5 9 ફરીથી ગણીશું 4 પછી 5 6 7 8 9 પછી 10 9 પછી 10 11 ને 12 અને 5 12 પછી 13 14 15 16 ને 17 એટલે કુલ 10 10 ની 17 ટુકડીઓ બની છે હવે 8 માં બે ઉમેરવાના છે 8 પછી 9 ને 10 પછી 6 11 12 13 14 15 ને 16 હવે 9 16 પછી 17 18 19 20 21 22 23 24 ને 25 કેટલા બાકી રહે છે વિદ્યાર્થીઓ 25 પણ હ આમાં બે સંખ્યા છે કે એકમ દશક સાથે છે તો આને પણ અલગ કરવા પડશે એટલે કે આમાં પણ બે ટુકડીઓ બનશે 10 10 ની બે ટુકડીઓ બનશે અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહેશે તો કે 5 બાકી રહે છે બરાબર ને હવે તમે જુઓ અહીં નીચે ધોરણ 2 ની જુઓ ધોરણ 2 ની 10 10 ની કેટલી ટુકડીઓ બને છે અહીંયા તો કે 4 અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહે છે 8 જુઓ તમે ખાલી જગ્યા લખેલી છે હવે નંબર 2 ધોરણ 5 ની 10 10 ની કેટલી ટુકડીઓ બને એટલે ખાલી જગ્યા અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે ખાલી જગ્યા એટલે પહેલી ખાલી જગ્યા ધોરણ કયું બતાવ્યું છે તો કે 5 5 માં ધોરણ માં 10 10 ની 5 ટુકડીઓ બનશે અને બાકી રહેલા વિદ્યાર્થીઓ 9 રહેશે હવે નંબર 3 10 10 ની કુલ કેટલી ટુકડીઓ બની આ 10 10 ની કેટલી ટુકડીઓ બની આપણે ગણી ગયા છે તો કે 17 ટુકડીઓ હવે નંબર 4 બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓની બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓની કેટલી ટુકડી બને અને બાકી કેટલા વિદ્યાર્થીઓ રહે તો કે 2 ટુકડી બનશે અને 5 બાકી રહેશે હવે છેલ્લો અહીંયા બતાવ્યું છે બે દાખલા છે પ્રશ્ન 5 કોયડા ઉકેલો એક થેલીમાં 44 જાંબુ છે જો ધ્યાન રાખો કેટલા જાંબુ છે અહીંયા 44 જાંબુ છે અને એમાં 10 10 ના કેટલા જૂથ બને ને કેટલા જાંબુ છૂટા રહે તો 10 10 ના અહીંયા તો લખવાનું આ જ રીતે છે 10 10 ના 4 જૂથ બને અને 4 4 જાંબુ બાકી રહે બરાબર સમજી ગયા ને નંબર 2 એક ટોપલીમાં 59 મણકા છે આ મણકામાંથી 10 10 ની કેટલી માળા બને ને કેટલા મણકા છૂટા પડે ટોપલી છે એમાં 59 મણકા કેટલા મણકા છે અહીંયા 59 મણકા તો એમાં 10 10 ના 10 10 ની 5 માળા બને હવે કેટલા મણકા છૂટા રહે તો કે 9 મણકા